આવો પ્રજ્ઞા પુરાણમાં જઈએ એના પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પાવન પ્રજ્ઞા પુરાણમાં ગ્રહસ્થ જીવન પ્રકરણ ચાલી રહ્યું છે. અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવે ગ્રહસ્થ જીવન આપણું સુંદર બને, શ્રેષ્ઠ બને, દૈદીપ્યમાન બને એવી દિવ્ય ભાવનાથી ખૂબ સુંદર વિચારો આપ્યા છે. ત્યારે દાંપત્ય જીવનની ઘનિષ્ઠતા તથા પવિત્રતા સારસ જેવા પક્ષીઓમાં ખૂબ જોવા મળે છે, પરંતુ ચકવા ચકવીનું ઉદાહરણ ખૂબ અનુપમ છે. બંને સાથે જ રહે છે, બંનેમાંથી જો કોઈ એકનું મૃત્યુ થઈ જાય તો બીજું તડપી તડપીને પ્રાણનો ત્યાગ કરે છે. તે કદી બીજાનો સાથી છોડતું, તે કદી બીજો સાથી શોધતું નથી. બીજો સાથી તો મનુષ્યમાં જ શોધવામાં આવે છે. આવા પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા આવો પ્રજ્ઞા પુરાણનું પાવન સદવાંચન કરીએ, એના દિવ્ય વિચારોને ગ્રહણ કરીએ. એના પહેલાં આ દૈવી વિચારો અમે જનજનમાં પહોંચાડવાનું દૈવી કાર્યમાં અગ્રેસર રહીશું એ ભાવનાથી એક પ્રજ્ઞા ગીત. અમે કરશું સદા શુભ કામ, રક્ષા કરજો હે ભગવાન. અમે કરશું સદા શુભ કામ, રક્ષા કરજો હે ભગવાન. રક્ષા કરજો હે ભગવાન, રક્ષા કરજો હે ભગવાન. રક્ષા કરજો હે ભગવાન, રક્ષા કરજો હે ભગવાન. અમે કરશું સદા શુભ કામ, રક્ષા કરજો હે ભગવાન. અમે કરશું સદા શુભ કામ, રક્ષા કરજો હે ભગવાન. સુરતાના વાદળ છાયા, સત્કર્મો વિસરાયા. સુરતાના વાદળ છાયા, શુભ કર્મો વિસરાયા. માનવ સૌ લપટાયા, કામ ક્રોધ લોભ મોહ વ્યસનમાં માનવ સૌ લપટાયા. ભરવાજન કલ્યાણ ના કામ, રક્ષા કરજો હે ભગવાન. ભરવાજન કલ્યાણ ના કામ, રક્ષા કરજો હે ભગવાન. રક્ષા કરજો હે ભગવાન, રક્ષા કરજો હે ભગવાન. અમે કયા શુભ કામ, રક્ષા કરજો હે ભગવાન. અમે કરી રહ્યા શુભ કામ, રક્ષા કરજો હે ઘરમાં. અમે માનવતાની નિર્મલ જ્યોતિ જગાવીશું, ઘર ઘરમાં અમે માનવતાની દિવ્ય જ્યોતિ જગાવીશું. ઘર ઘરમાં અમે પ્રજ્ઞા પુરાણની દિવ્ય જ્યોતિ જગાડીશું. ઘર ઘરમાં અમે પ્રજ્ઞા પુરાણની દિવ્ય જ્યોતિને જગાવીશું. નવું પ્રભાત અને નવી રોશની આ ધરતી પર લાવીશું. નવું પ્રભાત અને નવી રોશની આ ધરતી પર લાવીશું.
प्रत्येक कर्म ही गीता है। पावन प्रज्ञा पुराण दाम्पत्य जीवन की घनिष्ठता तथा पवित्रता सार सेवा पक्षियों में जीवी जोवा मळे छे। परंतु चकवा ने चकवी नु उदाहरण अनुपम आपी गुरुदेव कहे छे के बन्ने पक्षियों साथे ज रहे छे। जो बन्ने माथी कोई नु एक नु मृत्यु थई जाए तो बीजू पड़े नी पाछळ तड़पी तड़पी ने प्राण नो त्याग करे छे, ते कदी पण बीजो साथी शोधतु नथी। ગ્રહસ્થ જીવનમાં પણ ગમે વીતી તેવી મુશ્કેલીઓમાં બીમારીમાં પણ એકબીજાએ સાથ આપી, એકબીજાનો સહયોગ આપી, સંવેદના દાખવી અને સાથે રહેવાની વાત બતાવી છે। વાયલ માછલી પોતાના બચ્ચાને સાથે લઈને ફરે છે, પરંતુ જ્યારે સંકટ આવે ત્યારે પહેલાં બચ્ચાને સુરક્ષિત જગ્યાએ મૂકી આવે છે, પછી પાછી વળીને આક્રમણ કરનારનો સામનો કરે છે। એવે વખતે નર વહેલ પણ માદાને સંપૂર્ણ સાથ આપે છે। સંકટના સમયે નાસી જવાના બદલે પોતાની પ્રિયતમા સાથે મરવાનું તેને વધારે પસંદ હોય છે। કબૂતર, સારસ વગેરે પક્ષીઓ પતિવ્રત અને પત્નીવ્રત બંને પાલન કરે છે। તેઓ એકવાર સંબંધ બાંધ્યા પછી એને વફાદારીથી આજીવન નિભાવે છે। માળો બનાવવાનું, ઈંડા સેવવાથી માંડીને બચ્ચાનું પાલન પોષણ કરવા સુધીનું બધું કામ નર અને માદા પેંગ્વિન ભેગા મળીને કરે છે। દાંપત્ય જીવનમાં સહયોગ અને શિશુપાલનમાં ભાગીદાર બનવાની જવાબદારીને નર પેંગ્વિન સારી રીતે સમજે છે અને એનું સારી રીતે પાલન પણ કરે છે। બચ્ચા પાણીમાં તરતા ડરે છે, તેમનો આ ભય દૂર કરવા માટે માદા પેંગ્વિન એમને પાણીમાં ધકેલે છે અને એને તરવાની કળા પણ શીખવે છે। લગભગ 2-3 મહિનામાં બચ્ચા તરવાની ટ્રેનિંગ પૂરી કરે છે। લગ્ન પહેલા નર અને માદા રેવન 1 વર્ષ સુધી સતત સાથે રહે છે। માદા પોતાના માટે સાહસિક, નિર્ભય અને જેનામાં નેતૃત્વના ગુણ હોય એવા નરની જ પસંદગી કરે છે। આળસુ, દુર્બળ, મૂર્ખ કે વ્યસની આદમીને કોણ પૂછે? માદા રેવન આ બાબતમાં પૂરી તપાસ કરે છે કે તે મહેનતું છે કે નહીં, સાહસિક છે કે નહીં, હિંમતવાન છે કે નહીં, કોઈ દુર્ગુણ તો નથી ને તેનામાં, એવા નરનું વર્ણન કરે છે। જો તેને લાગે કે નરમાં પુરુષને યોગ્ય ગુણનો અભાવ છે તો તે તેને છોડી અને બીજાનું વર્ણન કરે છે। ખૂબ સુંદર દ્રષ્ટાંતો। પરિવાર જીવન, આપણું ગૃહસ્થ જીવન શ્રેષ્ઠ બને, બેસ્ટ બને એટલા માટે સુંદર દ્રષ્ટાંતો ગુરુદેવે આપ્યા છે। એટલા બધા સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે, આ પાવન દ્રષ્ટાંતોથી જીવનમાં સંવેદના વધે છે અને જીવન શ્રેષ્ઠ બને છે। એક ગ્રહસ્થ એકવાર પરેશાન થઈને પોતાના ગુરુદેવ પાસે આવ્યો છે અને બોલ્યો છે, હે ગુરુદેવ, મેં ઘણા પ્રયત્ન કર્યા પણ મારી પત્ની સાથે મારે મેળ બેસતો નથી। તે પોતાના તરફથી તો કાંઈ નથી કહેતી, પરંતુ હું જેવું ઈચ્છું છું તેવું પરિવર્તન તે પોતાના કાર્યોમાં લાવી શકતી નથી, તો કૃપા કરીને બતાવો કે હું શું કરું। ગુરુદેવ કંઈ પણ બોલ્યા વગર 2 ડોલ પાણી મંગાવ્યું છે। 1 ડોલમાં 1 ટીપું તેલ નાખી દીધું છે તથા 2 ડોલમાં 1 ખોબો દૂધ નાખી દીધું છે। તેલ પાણી ઉપર ફેલાઈ ગયું, જ્યારે દૂધ પાણીમાં એકાકાર થઈ ગયું, પછી એને સમજાવતા ગુરુદેવ બોલ્યા છે, તારે કૌટુંબિક જીવનમાં દૂધની જેમ ભળી જવાનું છે, તેલની જેમ બધાને વશમાં રાખવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। તેલનું ટીપું અલગ તરી આવે, દેખાય છે,
ગ્રહસ્થ જીવનનો મર્મ એમની સમજમાં આવી ગયો, તેથી તે ઉત્સાહપૂર્વક હળીમળીને જીવન જીવા માટે પાછો ઘેર આવ્યો છે. ગુરુ દર્શનથી, ગુરુના સાનિધ્યથી, ગુરુના શ્રેષ્ઠ સાહિત્ય વાંચવાથી આપણી બધી ભ્રમણાઓ ભાંગે છે, અંધશ્રદ્ધાઓ મટે છે અને દિવ્ય આપણા પ્રોબ્લેમોનું સોલ્યુશન થાય છે એવા દૈવી વિચારો આ સાહિત્યમાં રાખેલા છે. બ્રેનરે એક કાપડની મિલનો કામદાર હતો. બપોરની રજામાં એની પત્ની ગરમા ગરમ ખાવાનું લઈ અને નિયમિત ફેક્ટરીમાં જતી. 25 વર્ષમાં એક જ વખત એવું બન્યું કે તે ખાવાનું લઈને ન જઈ શકી. ત્યારે બ્રેનરે સમજ્યું કે કોઈ જરૂરી વિશેષ કારણ હશે. તેણે ઘેર જઈને જોયું તો બીમાર પત્ની બીમાર હતી, ખાટલા પર પડી હતી. દવા દારૂનો પ્રબંધ કરી નોકર પાછો નોકરી પર આવી ગયો. બ્રેનરે મશીન બંધ કરવાનું ભૂલી ગયો હતો. ઇન્સ્પેક્ટરે આવીને મશીન બંધ કર્યું. પાછો આવ્યો ત્યારે માલિકે એની ભૂલ બદલ 3 મહિનાનો પગાર કાપી લીધો. પરંતુ આદર્શ દાંપત્ય પ્રેમ માટે 1000 રૂપિયાની એને ભેટ પણ આપી છે. આ ચર્ચા બહુ દિવસ ફેક્ટરીમાં ચાલી છે. એક બીજું પણ દ્રષ્ટાંત આપ્યું છે. ઇંગ્લેન્ડના ઇતિહાસમાં પ્રખ્યાત પ્રધાનમંત્રી ડિઝરાયલી પોતાના પ્રારંભિક જીવનમાં ગરીબાઈમાં, ખૂબ ગરીબાઈ હતી. એમણે પોતાનાથી 12 વર્ષ મોટી સ્ત્રી સાથે લગ્ન કર્યું છે. પત્ની રૂપારી નહીં પણ ગુણવાન હતી. ઉંમરની સાથે એની બુદ્ધિમાં દૂરદર્શિતા હતી અને પરિપક્વતાની માત્રા વધારે હતી. મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરવાનો રિવાજ ન હોવાથી તેના મિત્રો તેની મશ્કરી કરતા. ત્યારે તેઓ કહેતા કે ઓછી ઉંમરની નાદાન છોકરીઓ ચંચળતા સિવાય બીજું કશું જ આપી શકતી નથી. બુદ્ધિશાળી સાથીની સલાહથી મારી પ્રગતિ જલ્દી થઈ અને પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચવામાં મને આજે સફળતા મળી છે. આ જોડીની ગાઢ મિત્રતા અને સંતોષ એ જમાનામાં આદર્શ માનવામાં આવતા હતા એનું અનુકરણ એ વખતે યુવકો મોટી ઉંમરની પત્નીઓ શોધવા લાગ્યા છે. અદ્ભુત વિચારો આપ્યા છે. આવો આજનું ચિંતન અહીંયા પૂર્ણ કરી 2 મિનિટ માટે હરિનામ સ્મરણ કરી આવતીકાલે વિશેષ જોઈશું. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી નિર્માણ કરતાની